આ વર્ષે આસો નવરાત્રિનું વ્રત 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રાખવામાં આવશે. નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં રંગોનું પણ વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં માતાના પ્રિય વસ્ત્રો પહેરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ નવરાત્રિના કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ અને તેનું મહત્વ શું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુધી. પ્રથમ દિવસે માં દુર્ગાના શૈલપુત્રીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીનો પ્રિય રંગ પીળો છે, એટલે નવરાત્રિના પહેલા દિવસે પીળા રંગના કપડાં પહેરવા શુભ છે. નવરાત્રિના બીજા દિવસે ભક્તોના જીવનમાં વિકાસ અને સફળતા મેળવવા માટે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. જીવનમાં સફળતા મેળવવા માટે શિસ્ત હોવી જરૂરી છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. જીવનમાં સુખાકારી અને સંતોષ મેળવવા માટે ભક્તો નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાનું પૂજન કરે છે. માં ચંદ્રઘંટાનો પ્રિય રંગ ગ્રે છે. આવી સ્થિતિમાં નવરાત્રિના ત્રીજા દિવસે ગ્રે રંગના કપડાં પહેરવા શુભ છે. નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવી ભય દૂર કરે છે. સફળતાના માર્ગમાં ભય સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે. માતા કુષ્માંડાનો પ્રિય રંગ નારંગી માનવામાં આવે છે, એટલે આ દિવસે નારંગી રંગના કપડાં પહેરવા સૌથી શુભ માનવામાં આવે છે. નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોને તેમના કાર્યમાં સફળતા મેળવવાની શક્તિ મળે છે. આવી સ્થિતિમાં લોકોએ આ દિવસે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. નવરાત્રિના 6ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. એ સ્વાસ્થ્યની દેવી છે. દેવી દુર્ગાના સ્વરૂપની પૂજા કરવાથી ભક્તો સ્વસ્થ રહેવાની ઈચ્છા રાખે છે. માતા કાત્યાયનીને લાલ રંગ પસંદ છે. આ દિવસે ભક્તોએ લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. નવરાત્રિના 7મા દિવસે દેવી દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રિ રાત્રે સાધના દ્વારા પ્રાપ્ત થતી તમામ સિદ્ધિઓ આપે છે. માં કાલરાત્રિને વાદળી રંગ પસંદ છે, એટલે આ દિવસે લોકોએ વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ. નવરાત્રિના 8મા દિવસે મહાગૌરીની પૂજા પાપોના ઘોર આવરણમાંથી મુક્તિ મેળવવા માટે અને આત્માને ફરીથી શુદ્ધ અને સ્વચ્છ બનાવવા માટે કરવામાં આવે છે. માતા મહાગૌરીને ગુલાબી રંગ ખૂબ જ પસંદ છે. આ દિવસે ભક્તો માટે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા શુભ હોય છે. નવરાત્રિના 9મા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી માં દુર્ગાનું 8મું સ્વરૂપ છે. તેમને જાંબલી રંગ ખૂબ જ ગમે છે. આ દિવસે ભક્તોએ જાંબલી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.